नमस्कार विद्यार्थी मित्रों, आपरे प्रकरण नंबर 10 में सुधाराओ विषे अभ्यास करी रह्या हता। तेमा पहलो सुधारो आपरे टेक्निकल सुधारा नो मुद्दो छे एनो अभ्यास करी रह्या हता। तेमा लगभग आपरे चार मुद्दाओ जोया। त्यारबाद आपरे एना पछी जोवानो छे ग्राम विस्तारों में कृषि संसाधनों अने नवी टेक्निकोनो प्रचार प्रसार ग्राम सेवकों द्वारा खेडूतो सुधी पहोंचाड़ाय छे। જ્યારે પણ એ દેશમાં કૃષિને ધ્યાનમાં રાખીને નવા નવા સંશોધનો થાય, બિયારણો આવે કે રાસાયણિક ખાતરો છે એનું પ્રમાણ વધે, ટેકનિકલ કઈ યંત્રો છે એ કંઈ શોધાય કે આવે, તો એનો પ્રચાર ને પ્રસાર ગામડાઓમાં ગ્રામ સેવકો દ્વારા ખેડૂત સુધી પહોંચાડાય છે, ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ, સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષણ કરાય છે, એટલે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે કે નવું કંઈ શોધાણું હોય કે નવું કંઈ આવ્યું હોય ટેકનોલોજી ધ્યાનમાં રાખી એનો યુઝ કેમ કરવો, એનો વપરાશ કઈ રીતના કરવો। ત્યારબાદ જોઈએ, ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે। કેના દ્વારા? તો કે કૃષિ મેળાઓ દ્વારા ખેડૂત છે નવી માહિતી લે, નવા કંઈ પણ શોધ થઈ હોય એના વિશે જાણે, ટેકનોલોજી લઈ આવે પોતાના ખેતરમાં અને વધુને વધુ પાક મેળવતો થાય તે માટે માર્ગદર્શન અપાય છે। ત્યારબાદ જોઈએ તો દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે। તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો એટલે વિદ્વાનો, કૃષિને લગતા અમુક એવા તજજ્ઞો વિદ્વાનો તૈયાર કરે છે કૃષિ યુનિવર્સિટીમાં। આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એવી સંસ્થા, જેમ કે DARE એટલે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે જેવી જે સંસ્થાઓ છે, કૃષિને લગતી સંશોધન કરતી સંસ્થાઓ છે, તે પણ હાલમાં કાર્યરત છે અને સંપૂર્ણ સારું એવું કાર્ય કરે છે। કેમાં? તો કે કૃષિમાં સુધારા લઈ આવવા માટે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ટેકનિકલ સુધારા છે ખેતીને સુધારવા માટે એની માહિતી મેળવી। આગળ આપણે સંસ્થાકીય સુધારાઓ પણ ઘણા કરવામાં આવ્યા છે સરકાર દ્વારા, જેના વિશે આપણે અભ્યાસ કરીશું। હવે સંસ્થાકીય સુધારાઓ એટલે શું? તો કે ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ જે સુધારા છે એને સંસ્થાગત સુધારા ગણાય છે, સંસ્થાકીય સુધારાઓ પણ ગણાય અથવા તો કહેવામાં આવે છે। જેમાં પહેલું આપણે જોઈએ, સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે। એટલે કે ઘણા એવા જૂના જમાનામાં અથવા તો જૂના સમયમાં તમે જોયા હશે કે જમીનદારો હોય અને મોટાભાગના મજૂરો છે એ ખેતીમાં જોડાયેલા હોય ને એનું શોષણ થતું હોય, તેવા જમીનદારી જે પ્રથા છે ને એ નાબૂદ કરી અને ખેડૂતોનું થતું છે એ શું? તો કે શોષણ અટકાવ્યું, ખેડે તેની જમીન એવો કાયદો લઈ આવ્યા સરકાર, જે ખેતી ખેડે લાંબા સમય સુધી એકને ખેડતરમાં એ ખેડૂત છે એ ખેતીનો માલિક, એટલે ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે। આ કેવો સુધારો ગણાય? તો કે સંસ્થાકીય। ત્યારબાદ જમીન ટોચ મર્યાદા, અમુક સરકારે જમીનો નક્કી કરી હોય કે આટલા પ્રમાણમાં આને ના ખેડૂત પાસે એટલી જમીન અથવા વ્યક્તિ પાસે હોવી જોઈએ, તો એટલી જ હોવી જોઈએ, એથી વધારે જમીન હોય તો એને સરકારને દેવી પડે, અને જેથી સરકાર એ જમીન છે જે ખેત વિહોણા ખેડૂતો છે, ખેતર વગરના ખેડૂતો છે, મજૂરો છે, એને ખેડવા માટે ને રોટલો રળવા માટે આપે। એટલે જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે, કેમ કે ઘણી જમીન ટોચ મર્યાદા ના હતી ને તે પહેલાં ઘણા ખેડૂતો એવા હતા અથવા તો જમીનદારો એવા હતા કે જેની પાસે કેટલા કેટલા વીઘાઓ જમીનો એની પાસે હતી, કેટલા ક્ષેત્રફળમાં જમીનોના એ માલિકો હતા, અન્યની સરખામણીએ બહુ ઝાઝા જમીન, બહુ ઝાઝી જમીન ધરાવતા, એટલે આ જમીનની અસમાનતા હતી ને ઘણા ખેડૂતો એવા પણ હતા કે નાના કદના ખેતરો એની પાસે હતા કે જે પોતાના ઘર પૂરતું જેમાં એ ઉગાડી શકતા પાક। તો આ જે જમીન ટોચ મર્યાદાના કારણે જે અસમાનતા છે ને એ દૂર થઈ, સરકાર દ્વારા એ અસમાનતા છે એ દૂર કરવામાં આવી, એટલે આ એક બીજો સુધારો કહેવાય સંસ્થાકીય। ત્રીજો સુધારો છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે। કોને?
તો કે ખેડૂતોને અમુક એવી આર્થિક સહાય આપવામાં આવે છે, ધિરાણ આપવામાં આવે છે. શા માટે? તો કે પોતાના ખેતરમાં એ સારો એવો વ્યવસ્થિત પાક ઉગાડી શકે અને આવક મેળવી શકે. એ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડની પણ એ સુવિધાઓ કરી સરકારે, અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કોની પણ સુવિધા સરકારે કરી, જેથી એને સરળતાથી ઓછા વ્યાજે ધિરાણ મળી શકે. ત્યારબાદ જોઈએ, સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. શું ખરીદવા માટે? તો કે મોંઘા બિયારણ અને રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, એની ખરીદી કરવા માટે સબસિડીને યોજના સબસિડી દ્વારા આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. એટલે કે જો કોઈ પાક નિષ્ફળ જાય તો એને એનો વીમો પકવવામાં આવે ને એનો એને વળતર આપવામાં આવે, એટલે એવો વીમાકીય રક્ષણનું કવચ પૂરું પાડવામાં આવ્યું છે. ત્યારબાદ દુષ્કાળ કે વધુ વરસાદ પડી જાય અને નિષ્ફળ જાય પાક, તો સરકાર દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે, જેને પાક સહાય કહેવાય. માર્કેટ યાર્ડમાં ખેત ઉત્પાદનમાં વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. એટલામાં વચેટિયાઓ જે દલાલો હોય છે એને દૂર કરવામાં આવ્યા છે, અને ડાયરેક્ટ સીધી બોલી ખેડૂત લગાડી શકે છે અને વ્યાપારી ખરીદી શકે છે. એટલે માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ, એટલે કાયદાને ધ્યાનમાં રાખીને અમુક એવા નિયમો લઈ આવ્યા જેથી ખુલ્લી હરાજી થઈ શકે. અને જે વચેટિયાઓ હતા એ શોષણ કરતા હતા ખેડૂતોનું, એ શોષણ અહીંયા ઓછું થયું અને ઘણા અંશે તો દૂર પણ થયું છે. ત્યારબાદ જોઈએ, ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોડામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. એટલે કે ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકો એવો ભાવ, ટેકાના ભાવ નક્કી કરે તો એવી ઘણી સંસ્થાઓ સરકારે નિયમી છે ને એ અત્યારે કાર્યરત છે, જેમાં ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, પેલી કઈ છે? તો કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. અને બીજી સંસ્થા છે ગુજરાત તેલીબિયા ઉત્પાદન સંઘ, એટલે ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવર્સ ફેડરેશન. અને ત્રીજી રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBની સ્થાપના કરવામાં આવી છે, અને કૃષિ ક્ષેત્રે બહુ સારું એવું આ કામ કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ સંસ્થાને ખાસ યાદ રાખવી પડશે, બે માર્ક્સમાં તમને પૂછાવાની શક્યતાઓ છે કે ખેડૂતો પાસેથી ખેત પેદાશોને સરકારે નક્કી કરેલ અને પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદવા માટે કઈ સંસ્થા કાર્યરત છે. તો તમારે પહેલાં નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, બીજી ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ ગ્રોવર્સ ફેડરેશન, અને ત્રીજી રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આ ત્રણ સંસ્થાઓ છે ને ખાસ યાદ રાખવી પડશે. તો અહીંયા આપણે જે સંસ્થાકીય અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને ટેકનિકલ સુધારાઓ જે સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, જેનાથી ખેતર અને ખેડૂત બંનેની પરિસ્થિતિ છે એમાં પરિવર્તન આવે, સુધારો આવે, અને દેશની આવકમાં જે આર્થિક આવક છે, દેશની અર્થતંત્ર છે એમાં પણ એ સુધારો આવે તે માટે પગલાં ભરવામાં આવ્યા છે. તો આગળ આપણે હરિયાળી ક્રાંતિ વિશે અભ્યાસ કરવાનો છે, જે આગળના વિડીયોમાં આપણે કરીશું.